नमस्कार विद्यार्थी मित्रों, आपणे अगाउना लेक्चर में केमिस्ट्री विषय की सामान्य माहिती लीधी। विद्यार्थी मित्रों, सौ प्रथमवार एवं बने छे के आपणो परिचय छे रूबरू ने बदले ऑनलाइन एज्युकेशन द्वारा थई रह्यो छे, अने आप पण एवा सौ प्रथमवार विद्यार्थीओ छो के जेना धोरण 11 नो अभ्यास की शुरुआत ऑनलाइन एज्युकेशन द्वारा थई रही छे। मित्रों, आपणे अगाउना लेक्चर में चर्चा थई ते मुजब बेजिक केमिस्ट्री में आज आपणे धनायन अने ऋणायन विषय की चर्चा करशुं। कई रीते निर्माण थाय छे, धनायन क्यारे बने, ऋणायन क्यारे बने, एनी संयोजकता शुं छे, केटलो एना पर वीजभार उत्पन्न थाय, आवी पायानी बाबतो छे ए आज आपणे एनी जाणकारी मेळवशुं। आम तो आ बधी बाबतोथी तमे अवगत हो छो, तेम छतां पण आपणे आपणो केमिस्ट्री छे नो बेज एकदम सरस करवा माटे अहींथी शरूआत करी रह्या छीए। जरूर पड़े त्यां मित्रों तमे नोटबुक द्वारा एनी नोंध पण करता जाजो। हवे सौप्रथम आपणे जाणीए छीए के दरेक पदार्थ, विश्वना दरेक पदार्थ तत्वना बनेला छे। एलिमेंट्स तत्व, तो तत्वों में धातु, अधातु, अर्धधातुओ वगैरह समावेश थाय। आ तत्व है यहाँ धातु, अधातु के अर्धधातु हो। धातुओ जेम के दाखला तरीके लोखंड है, खूब जाणीती धातु ले तो एल्युमिनियम वगैरह। अधातु में तो के कार्बन है, सल्फर छे, तो आ अधातु तत्वो छे। अर्धधातुओ तमे जाणो छो सिलिकॉन छे। तो आपणे एवो पण प्रश्न थाय के अमारे धातु, अधातु, अर्धधातु केम नक्की करवा। मित्रों, धातु, अधातु वगैरे आपणे एना भौतिक गुणधर्मो द्वारा सामान्य रीते नक्की करी सकता होय छे, जेनी माहिती तमे 9-10 માં લઈ લીધી છે। પણ આમાં અત્યારે ખાસ કરીને આપણે આ ધાતુ અને અધાતુ તત્વોની વાત કરીએ, तो આપણે જાણીએ છીએ કે આ ધાતુ હોય કે અધાતુ તત્વ હોય તો તેના ઉપર અત્યારે કોઈપણ પ્રકારનો વીજભાર નથી, વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે। આપણે જાણીએ છીએ કે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે। તટસ્થ છેનો મતલબ એવો થાય કે તેના ઉપર ધન ભારે નથી અને ઋણ ભારે નથી। એટલા માટે કે પરમાણુમાં પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા સરખી હોય છે, જેને આપણે પરમાણુ ક્રમાંક તરીકે ઓળખીએ છીએ। મિત્રો, યાદ કરો કે પરમાણુ ક્રમાંક એટલે તો કે પરમાણુમાં રહેલા પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યા, અને આ બંને સંખ્યા હંમેશા સરખી જ હોય, એટલા માટે પરમાણુ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ છે। હવે સૌ પ્રથમ આપણે ધાતુ તત્વો વિશેની વાત કરીએ, તો તમે સારી રીતે જાણો છો કે ધાતુ તત્વની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય છે। એક, બે કે ત્રણ ઇલેક્ટ્રોન હોય છે બાહ્યતમ કક્ષા। એટલે તો આમ સામાન્ય રીતે આપણે વર્ક કરતા હોય કે છેલ્લી કક્ષા, પણ એવું નથી। જે કક્ષા અપૂર્ણ છે, ઇલેક્ટ્રોનથી અપૂર્ણ છે, તે બાહ્યતમ કક્ષા થશે। તો તત્વની અથવા પરમાણુની જે બાહ્યતમ કક્ષા છે તેમાં 1, 2 અથવા તો 3 ઇલેક્ટ્રોન આવેલા હોય છે। તો ધાતુ તત્વોમાં બાહ્યતમ કક્ષામાં 1, 2 અથવા તો 3 ઇલેક્ટ્રોન આવેલા હોય છે। દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ, સોડિયમ તત્વ કે જેની સંજ્ઞા NA છે,
અને એનો પરમાણુ ક્રમાંક 11 છે આપણે સારી રીતે જાણીએ છીએ. તો અત્યારે આપણે જોઈ શકીએ કે અહીંયા સોડિયમ ઉપર કોઈ પણ પ્રકારનો વિજભાર નથી, વિજભારની દ્રષ્ટિએ તટસ્થ છે. એટલા માટે કે આ જે સોડિયમ છે તેમાં 11 પ્રોટોન છે અને 11 ઇલેક્ટ્રોન છે. આપણે જો એની ઇલેક્ટ્રોન્સના દર્શાવીએ તો આ રીતે થશે, સોડિયમ પરમાણુ ક્રમાંક 11, ઇલેક્ટ્રોન રચના 2, 8, 1. મિત્રો અહીંયા આગળ મેં જે ઇલેક્ટ્રોન રચના દર્શાવેલી છે તે કક્ષા પર આધારિત દર્શાવેલ છે. આપણે ધોરણ 11ની અંદર પરમાણુ બંધારણ ચેપ્ટરનો અભ્યાસ કરશું ત્યારે ઇલેક્ટ્રોનની રચના અથવા તો ઇલેક્ટ્રોનની ગોઠવણી આપણે કક્ષકો પર આધારિત સમજીશું. આમ તો એની સામાન્ય માહિતી આપણી પાસે છે કે એસ, પી, ડી અને એફ પ્રકારની કક્ષકો હોય છે અને તેમાં ઇલેક્ટ્રોન ગોઠવાતા હોય છે. પણ આ અભ્યાસ છે એ બહુ જ વિસ્તૃત છે, ખૂબ જ ઊંડાણપૂર્વકનો છે, એટલે આપણે અત્યારે કક્ષા ઉપર આધારિત ઇલેક્ટ્રોન રચના દ્વારા જ ધનાયન અને ઋણાયનની માહિતી મેળવશું. તો અહીં આગળ જોઈ શકીએ કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. તમે જાણો છો કે પહેલી કક્ષામાં હંમેશા 2 ઇલેક્ટ્રોન આવે, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આવે અને ત્રીજી કક્ષામાં પણ 8 ઇલેક્ટ્રોન આવે. તો અહીં આગળ સોડિયમ પાસે 3 કક્ષા છે, 1, 2 અને 3, જેમાં પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8, એટલે આ બંને કક્ષા છે ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ ગઈ છે. જે આપણે ત્રીજી કક્ષા જોઈએ કે જેને આપણે બાહ્યતમ કક્ષા તરીકે ઓળખીએ છીએ, એ આપણે જોઈ શકીએ કે તે અપૂર્ણ છે. અને જો આ બાહ્યતમ કક્ષા છે એમાં કોઈ પણ કારણોસર અથવા તો આપણે જો ઇલેક્ટ્રોન દૂર કરીને કે મેળવીને જો આ કક્ષા છે ઇલેક્ટ્રોનથી ભરી દઈએ અથવા તો આ ઇલેક્ટ્રોન જો દૂર કરી દઈએ તો આ તત્વ છે નિષ્ક્રિય બને. દાખલા તરીકે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો આપણને વધુ ખ્યાલ આવશે. જેમ કે દાખલા તરીકેની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે. હવે હું તમને પૂછું કે આ તત્વ છે એ શું કરશે, ઇલેક્ટ્રોન ગુમાવશે કે મેળવશે? તો તમે ચોક્કસ જવાબ આપશો કે સાહેબ આ ઇલેક્ટ્રોન ગુમાવશે. હવે ઘણાને એવો પ્રશ્ન થાય કે સાહેબ આ ઇલેક્ટ્રોન શા માટે ગુમાવે છે, કેમ 7 ઇલેક્ટ્રોન મેળવે નહીં? જો 7 ઇલેક્ટ્રોન મેળવે તો પણ એ 8 ઇલેક્ટ્રોન થઈ શકે, પણ આ કાર્ય ક્યારેય નહીં કરે, હંમેશા એ 1 ઇલેક્ટ્રોન ગુમાવશે. શા માટે આવું બને છે? એટલા માટે કે આ ઇલેક્ટ્રોન ગુમાવવાની કે મેળવવાની વૃત્તિનો આધાર ઉર્જા પર રહેલો છે. ઓછી ઊર્જા જેમાં વપરાશે, દાખલા તરીકે ઇલેક્ટ્રોન ગુમાવવામાં ઓછી ઊર્જાની જરૂર પડે તો ઇલેક્ટ્રોન ગુમાવશે. જો તત્વોને ઇલેક્ટ્રોન મેળવવામાં ઊર્જાની ઓછી જરૂર પડે તો ઇલેક્ટ્રોન મેળવશે. એની પાસે 2 રસ્તા છે એ ચોક્કસ નક્કી છે, પણ એમાંથી એવો રસ્તો પસંદ કરશે કે જેમાં ઓછી ઊર્જાની જરૂર પડે. એટલા માટે કે ઓછી ઊર્જા હશે તો સ્થાયીતા વધારે, સ્ટેબિલિટી વધારે, એટલે કે સ્થાયી આયનનું નિર્માણ થશે. એટલા માટે આ તત્વ છે બાહ્યતમ કક્ષામાં જો કોઈ પણ તત્વ હોય તે બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવે છે, કારણ કે ઇલેક્ટ્રોન ગુમાવવા માટે એને ઓછી ઊર્જાની જરૂર પડે અને પરિણામે સ્થાયી આયન બની શકે છે. તો અહીં આગળ સોડિયમ છે 1 ઇલેક્ટ્રોન ગુમાવશે અને પરિણામે ધનાયન બનશે. હવે આપણને એ પ્રશ્ન થાય કે સાહેબ ધનાયન શા માટે બન્યું? તો આપણે એની અહીંયા બહુ સામાન્ય માહિતી અથવા તો એકદમ ઝીણવટપૂર્વક આપણે જોઈ લઈએ કે શા માટે અહીં ધનાયન બને છે આપણું આ સોડિયમ તત્વ. આપણે જાણીએ છીએ કે તેમાં પ્રોટોનની સંખ્યા 11 છે. પ્રોટોન એટલે તેના ઉપર ધન વીજભાર હોય તો ધન વીજભાર 11 થાય. આ 11 ધન વીજભાર થયા. આ જ રીતે આપણે ઇલેક્ટ્રોનની જો ચર્ચા કરીએ તો ઇલેક્ટ્રોન છે એની સંખ્યા પણ 11, એટલે કે ઋણભાર પણ 11 થશે. તો 1, 2, 11 ઇલેક્ટ્રોન આપણે દર્શાવી દીધા. તો જેટલો ધનભાર છે એટલો જ ઋણભાર છે, 11 ધનભાર, 11 ઋણભાર, એટલા માટે વીજભારની દૃષ્ટિએ તટસ્થ છે. પણ હવે શું બન્યું? તો કે બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન ગુમાવી દેશે
गुमाई देशे एटले आ इलेक्ट्रॉन मान लो कि दूर थी जाए, जो इलेक्ट्रॉन दूर थशे तो एनी संख्या थी जशे दस, ज्यारे प्रोटोननी संख्या तो अग्यार छे, प्रोटोन दूर थतो नथी एटले प्रोटोननी संख्या वधी गई। प्रोटोननी संख्या वधी एनो मतलब कि धनभारनी संख्या वधी गई, ऋणभार दस अने धनभार अग्यार। एटला माटे ज्यारे सोडियम तत्वमांथी सोडियम नो आयन बनशे त्यारे हमेशा धनायन बनशे अथवा एना पर धन विजभार उत्पन्न थशे, कारण के प्रोटोननी संख्या वधी जाय छे अथवा तो धनभारनी संख्या वधी जाय छे। हवे इलेक्ट्रॉन रचना तपासीए तो आ इलेक्ट्रॉन रचना छे 281, आपणे जोयुं सोडियम तत्व तरीके हतुं तो एनी इलेक्ट्रॉन रचना 281 छे। ज्यारे आयन बने छे त्यारे एक इलेक्ट्रॉन गुमावे छे तो इलेक्ट्रॉन रचना थई जशे 28। तो मित्रों याद करो कि 28 એટલે કુલ ઇલેક્ટ્રોન થયા 10, 10 ઇલેક્ટ્રોન કયા તત્વમાં છે તો કે નિયોન, અને નિયોન આપણે જાણીએ છીએ કે નિષ્ક્રિય તત્વ છે। તો તમે જોઈ શકો કે આ જે ધનાયન બન્યો એને એના નજીકના નિષ્ક્રિય વાયુ એટલે કે નિયોન જેવી રચના પ્રાપ્ત કરી અને પરિણામે એકદમ સ્ટેબલ એકદમ સ્થાયી આયન બનશે। તો હવે આટલો અભ્યાસ કર્યા પછી આપણને ખ્યાલ આવે કે આ તત્વમાંથી ધનાયન એટલા માટે બન્યો કે જેથી કરીને તે સ્થાયીતા અથવા સ્ટેબિલિટી પ્રાપ્ત કરી શકે અને હંમેશા એવી રીતે ઇલેક્ટ્રોન ગુમાવશે કે મેળવશે કે જેથી કરીને નજીકના નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરી શકે। અહીં તમે જોઈ શકો કે પરમાણુ ક્રમાંક 11 હતો એટલે નજીકનો નિષ્ક્રિય વાયુ તો કે 10 પરમાણુ ક્રમાંક ધરાવતો નિયોન થાય, એના પછીનો નિષ્ક્રિય વાયુ આવે છે આર્ગોન કે જેનો પરમાણુ ક્રમાંક 18 છે, એટલે નજીકનો નિષ્ક્રિય વાયુથી નિયોન બને એટલા માટે એને એક ઇલેક્ટ્રોન ગુમાવી અને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરી અને પરિણામે સ્થાયીતા અથવા સ્ટેબિલિટી પ્રાપ્ત થાય છે। તો આવી રીતે ધાતુ તત્વો છે એ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવી અને ધનાયન બનાવવાની વૃત્તિ ધરાવે છે। તેનાથી ઉલટું આપણે અધાતુ તત્વો કોઈ પણ લઈએ, દાખલા તરીકે આપણે જાણીતું ઉદાહરણ લઈએ જેમ કે ક્લોરિન, તો આપ સૌને એનો પરમાણુ ક્રમાંક યાદ હશે, પરમાણુ ક્રમાંક છે 17, ઇલેક્ટ્રોન રચના 2, 8 અને 7। હવે આપણે ખાસ યાદ રાખવાનું છે કે જો તત્વની બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, ગુમાવવાની વૃત્તિ ધરાવે છે। શા માટે? તો હવે તમે સમજી શકો કે આને એક ઇલેક્ટ્રોન મેળવવો સરળ છે, ઓછી ઉર્જા વપરાશે, 7 ઇલેક્ટ્રોન ગુમાવવા માટે ખૂબ વધારે ઉર્જા આપવી પડશે અને પરિણામે એક ઇલેક્ટ્રોન મેળવી અને નજીકનો નિષ્ક્રિય વાયુ એટલે કે આર્ગોન જેવી રચના પ્રાપ્ત કરવાની વૃત્તિ ધરાવશે। તો અહીંયા આગળ આપણે જોઈ શકીએ કે બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે અને આપણને ખબર છે કે આ ત્રીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન એટલે કે અષ્ટક રચના પ્રાપ્ત થાય એટલે નજીકના નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરી લેશે અને પરિણામે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવશે। આમ ક્લોરિન 1 ઇલેક્ટ્રોન મેળવશે, આપણું આ જે ક્લોરિન તત્વ છે કે જેનો પરમાણુ ક્રમાંક 17, ઇલેક્ટ્રોન રચના 2, 8, 7, એમાંથી હવે કયો આયન બનશે આપણે જોવાનું, ધનાયન બનશે કે ઋણાયન? તો હવે આપણે અહીંયા સમજી શકીએ કે અહીંયા 7 ઇલેક્ટ્રોન હતા, 1 ઇલેક્ટ્રોન ઉમેરાઈને 8 બને છે એટલે કે 18 ઇલેક્ટ્રોન આર્ગોન જેવી એટલે કે નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે। પણ અહીંયા આગળ એવું બન્યું કે 17 પ્રોટોન હતા અને 17 ઇલેક્ટ્રોન હતા, 1 ઇલેક્ટ્રોન ઉમેરાય એટલે પ્રોટોન થઈ ગયા 17, એ તો હતા જ, એમાં કાંઈ ફેરફાર થયો નથી। જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા 1 ઇલેક્ટ્રોન ઉમેરાવાથી 17ને બદલે 18 થઈ ગઈ એટલે કે આપણે જોઈ શકીએ પ્રોટોન કરતાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે એટલે કે ધનભાર કરતાં ઋણભારની સંખ્યા વધારે, ઋણભાર વધી જાય છે। કેટલો ઋણભાર વધે છે તો કે 1 જેટલો ઋણભાર વધારે છે, તો આના ઉપર 1 જેટલો ઋણભાર ઉત્પન્ન થશે એટલે કે ક્લોરાઇડ આયન બનશે Cl-, જે નજીકના નિષ્ક્રિય વાયુ
आर्गोन जेवी रचना दर्शावे छे। तो आपणे अहींया आगळ एवा निष्कर्ष पर आव्या के धातु के अधातु तत्वो छे ते इलेक्ट्रॉन गुमावी के इलेक्ट्रॉन मेळवी नजीकना निष्क्रिय वायु जेवी रचना प्राप्त करी अने स्थायी आयन बनावे छे। मित्रों आपणी पासे आयननी जाणकारी हशे तो आपणे अणुसूत्रो बनावी शकशुं। એટલે હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં આ આયનો વિશેની થોડી માહિતી લેશું, એના અમુક નામકરણ બાબતની હું તમને માહિતી આપીશ અને તેના પરથી કઈ રીતે અણુસૂત્રો બને છે તેની આપણે સમજૂતી લેશું। પણ આ લેક્ચરના અંતે હું તમને એક હોમવર્ક આપું છું, લખવાનું નથી મિત્રો, માત્ર રિફર કરવાનું છે। 1-20 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો, 1-20 સુધીના તત્વો તમારે ક્રમમાં યાદ રાખવાના છે। હાઇડ્રોજનથી શરૂઆત કરી અને કેલ્શિયમ સુધીના આ તત્વો છે એ તમારે પરમાણુ ક્રમાંક મુજબ યાદ રાખવાના છે કે જેથી કરીને હવે પછીના લેક્ચરમાં આપણે અભ્યાસમાં સરળતા રહે। ઓકે, થેન્ક યુ મિત્રો।